થોડા દિવસો પહેલા વાવાઝોડા અને કમોસમી વરસાદ વરસતા ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારો વીજવિહોણા બન્યા હતા, જેને લઈ ચોટીલાની નાની મોરસલ ગામે ખેતીવાડીનો વીજ પોલ ધરાશાયી થતા તે વીજ પોલને ઊભો કરવાની કામગીરી વીજકર્મીઓ ગયેલ હતા। ત્યાં જ આ વીજકર્મીઓ પર બે શખ્સો દ્વારા હુમલો કર્યા અંગેની ચોટીલા પોલીસ મથકના ગુન્હાઓ દાખલ કરવાયો હતો। થોડા દિવસો પહેલા વાવાઝોડા અને કમોસમી વરસાદ વરસતા ચોટીલા સહિત અને ગ્રામ્ય વિસ્તારો વીજવિહોણા બન્યા હતા, જેને લઈ ચોટીલાના નાની મોરસલ ગામે ખેતીવાડીના વીજ પોલ ધરાશાયી થતા તે વીજ પોલને ઊભો કરવાની કામગીરી વીજકર્મીઓ ગયેલ હતા। ત્યાં જ આ વીજકર્મીઓ પર બે શખ્સો દ્વારા હુમલો કર્યા અંગેની ચોટીલા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો। નાની મોરસલ ગામે ચોટીલા વીજ તંત્રના વીજકર્મી મુન્નાભાઈ વિનુભાઈ સાકરિયા સહિત ટીમ વીજ પોલ ઊભો કરવાની કામગીરી માટે પહોંચ્યા હતા। નાની મોરસલ ગામના રામજીભાઈ સોમાભાઈ ધરેજીયાની વાડીમાં વીજ પોલ પડેલો હતો, તે વીજ પોલ ઉઠાવી વીજ પોલ ઊભો કરવાની કામગીરી કરતા હતા। ત્યાં વાડી માલિક રામજીભાઈ ધરેજીયા તેમના પુત્ર ભાવેશ રામજીભાઈ આવી વીજકર્મી સામે વીજ પોલ કેમ લીધો તે અંગે ઉગ્ર બોલાચાલી થતાં વીજકર્મી મુન્નાભાઈ વિનુભાઈ સાકરિયા પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જેને લઈને વીજકર્મીએ ચોટીલા પોલીસમાં ફરજમાં રૂકાવટ સહિત માર માર્યા અંગેનો ગુન્હો દાખલ કરાવ્યો હતો। તારીખ 28/5/2021 રોજ નાની મોરસલ ગામે વિધિ વિષય ચોકીના કર્મચારી શ્રી એમની સાકરિયા મેન્ટેનન્સ કામગીરી અંતર્ગત વિધિ વિષયની વિદ્યાની સમારકામ કરાવતા હતા, તે સમયે નાની મોરસલ ગામના એસમો દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરતા રોકવામાં આવેલ હતા, તેમજ તીક્ષ્ણ ગાડિયા જેવા અત્યાર દ્વારા તેમને માર મારવામાં આવેલ હતો। આ સંપૂર્ણ બનાવની જાણ અમને થતાં મારા દ્વારા સર તપાસ કરીને સંપૂર્ણ હકીકતની જાણ ચોટીલા પોલીસ સ્ટેશને કરેલ હતી, તેમજ તારીખ 20/5/2021 રોજ ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા આ સદર બનાવની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે। વધુમાં ચોટીલા પોલીસ વડાની વિનંતી છે કે સદર બનાવની ઘટનાની આરોપીની ધરપકડ તેમજ તેમના પર કાર્યવાહી તાત્કાલિક થાય તેવી અમારી સંબંધિત વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા।